કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ચાલો પાઠ નંબર 3 હાર્ડવેર સોફ્ટવેર અને ફર્મવેર તો ચલો આજે આપણે જોઈએ હાર્ડવેર સોફ્ટવેર અને ફર્મવેર કોને કહેવાય તો સૌપ્રથમ જોઈએ આપણે હાર્ડવેર બરોબર જુઓ પેજ નંબર 33 કમ્પ્યુટરના ભૌતિક ભાગો કે જેને જોઈ શકાય સ્પર્શી શકાય તેમજ ઉપયોગ કરી શકાય તેને હાર્ડવેર કહે છે કમ્પ્યુટરની અંદર જે ભાગ છે ભૌતિક ભાગ જેને આપણે અડી શકીએ સ્પર્શી શકીએ અને ઉપયોગ કરી શકીએ તેને હાર્ડવેર કહે છે કમ્પ્યુટરના હાર્ડવેર સાધનો નીચે મુજબ લાક્ષણિકતા ધરાવે છે જે કમ્પ્યુટરના હાર્ડવેરના સાધનો છે તે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવે છે તેને જોઈ શકાય છે તેને સ્પર્શી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે તો જે કમ્પ્યુટરના હાર્ડવેર છે એની અંદર કેવી લાક્ષણિકતાઓ છે તો કે તેમને જોઈ શકાય છે તેમને સ્પર્શી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે તે સામાન્ય રીતે સખત હોય છે તે સામાન્ય રીતે સખત એટલે કે જે કડક હોય છે હાર્ડવેર સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક ભાગ છે હાર્ડવેર છે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક છે બરોબર ઇલેક્ટ્રોનિક ભાગ છે એટલે કે ઇલેક્ટ્રોનિક સાધન છે તે સ્થાયી હોય છે બરોબર કમ્પ્યુટરના તમામ ભૌતિક ભાગો વ્યાપક રીતે હાર્ડવેર શબ્દ વાપરવામાં આવે છે કમ્પ્યુટરના તમામ જે ભૌતિક ભાગો છે તેને વ્યાપક રીતે હાર્ડવેર શબ્દ તરીકે એના વાપરવામાં તેમને આવે છે જેમ કે ઉદાહરણ તરીકે હાર્ડવેર સાધનો કયા કયા છે કીબોર્ડ મોનિટર સીપીયુ માઉસ પ્રિન્ટર પ્લોટર સ્પીકર વગેરે તો આ બધા જે છે તમે જુઓ 3.1 આકૃતિ પેજ નંબર 34 તો એ બધા જે સાધનો તમે જોઈ શકો છો તે હાર્ડવેર સાધનો છે ત્યારબાદ જોઈએ સોફ્ટવેર તો જુઓ કમ્પ્યુટરના ભૌતિક ભાગોને ચલાવવા માટે આપવામાં આવતી સૂચનાઓના સમૂહને સોફ્ટવેર કહે છે જે આપણે કમ્પ્યુટરના ભૌતિક ભાગો છે તો તેને ચલાવવા માટે જે આપણે સૂચના આપીએ છીએ તે સૂચનાઓના સમૂહને સોફ્ટવેર કહે છે કમ્પ્યુટરના સોફ્ટવેરની નીચે મુજબ લાક્ષણિકતા કમ્પ્યુટરના સોફ્ટવેરની લાક્ષણિકતા કઈ છે જુઓ તે ક્રમિક સૂચનાઓ ધરાવે તે છે ક્રમિક સૂચના ધરાવે છે તે કમ્પ્યુટરના ભૌતિક ભાગોને ચલાવવામાં ઉપયોગી બને તે છે કમ્પ્યુટરના ભૌતિક ભાગોને ચલાવવામાં ઉપયોગી બને છે તે કમ્પ્યુટર પર કાર્ય કરવું સરળ બનાવે છે તે કમ્પ્યુટર પર કાર્ય કરવાનું સરળ બનાવે છે કમ્પ્યુટર કોઈ પણ કાર્ય આપમેળે કરી શકતું નથી કમ્પ્યુટર છે તે કોઈ પણ કાર્ય આપમેળે કરી શકતું નથી કમ્પ્યુટર પાસેથી કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે તેને સૂચના આપવી જરૂરી છે કમ્પ્યુટર છે તેની પાસેથી કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે તેને સૂચના આપવી જરૂરી છે કમ્પ્યુટરને આપવામાં આવતી ક્રમિક સૂચનાઓની શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહે છે કમ્પ્યુટરને આપવામાં આવતી ક્રમિક સૂચનાઓની શ્રેણીને સમૂહને પ્રોગ્રામ કહે છે કોઈ કાર્ય કરવા માટે આપવામાં આવતી એક પછી એક ક્રમ સૂચનાઓની માર્ગદિશાને એલ્ગોરિધમ કહે છે તો કમ્પ્યુટરની અંદર કોઈ કાર્ય કરવામાં એક પછી એક ક્રમશ અને સૂચનાઓની માર્ગદર્શિકા છે તેને શું કહેવાય એલ્ગોરિધમ કહેવામાં આવે છે એલ્ગોરિધમના કારણે પ્રોગ્રામ લખવો સરળ બની શકે છે તો કે એલ્ગોરિધમ હોય તેના કારણે જે આપણે પ્રોગ્રામ લખીએ છીએ તે બનવો લખવો સહેલો બની શકે છે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે એલ્ગોરિધમ મુજબ ઉપયોગમાં લેવામાં આવતા તર્કને સોફ્ટવેર કહે છે જો સોફ્ટવેર બીજા કઈ રીતના તો કે કોઈ ચોક્કસ કાર્ય છે તેની અંદર એલ્ગોરિધમ મુજબ ઉપયોગમાં લેવામાં આવે તો તે તર્કને શું કહેવાય સોફ્ટવેર કહેવામાં આવે છે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજના સમૂહને પણ સોફ્ટવેર કહે છે જો બીજું પાછી સોફ્ટવેરની વાત વ્યાખ્યા તો કમ્પ્યુટરના જે પ્રોગ્રામ્સ અને જે ડેટા અને જે પ્રોગ્રામ સંબંધિત જે દસ્તાવેજો છે તેના સમૂહને પણ સોફ્ટવેર કહે છે કમ્પ્યુટર કયા પ્રકારે કાર્ય કરશે તે માટે પ્રોગ્રામ અને સૂચનાઓ સોફ્ટવેર દ્વારા આપવામાં કમ્પ્યુટર છે તે કયા પ્રકારે કાર્ય કરશે તે માટેના પ્રોગ્રામ અને સૂચનાઓના સોફ્ટવેર દ્વારા તેમને આપવામાં આવે છે તે કાર્ય કઈ રીતના કરશે સોફ્ટવેરનો સંગ્રહ હાર્ડ ડિસ્ક પેનડ્રાઈવ સીડી ડીવીડી નેટવર્ક પ્રકારના સાધનોમાં કરવામાં આવે છે સોફ્ટવેરનો સંગ્રહ કઈ જગ્યાએ હાર્ડ ડિસ્ક પેનડ્રાઈવ સીડી ડીવીડી નેટવર્ક પ્રકારના સાધનોની અંદર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સોફ્ટવેરની અંદર શું શું હોય તો ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન સોફ્ટવેર અને પ્રોગ્રામ તો આ બધી વસ્તુ શું છે તે સોફ્ટવેર છે બરોબર ચાલો ત્યારબાદ જોઈએ ફર્મવેર
સૂચનાઓને ફર્મવેર કહે છે. જો હાર્ડવેર છે તેની સાથે સંકલિત કરીને જે પણ આપવામાં આવતા સોફ્ટવેર છે એને સૂચનાઓ છે તેને ફર્મવેર કહે છે. ફર્મવેરની લાક્ષણિકતા જુઓ, તે હાર્ડવેર સાથે સંકલિત એટલે કે જોડાયેલું હોય છે. તે હાર્ડવેર સાથે જોડાયેલું, તે હાર્ડવેર સાથે સંકલિત સૂચનાઓનો સમૂહ છે. તે હાર્ડવેર છે તેની સાથે સંકળાયેલો સમૂહ છે, સૂચનાઓનો સમૂહ છે. તેના વડે હાર્ડવેરનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. તેના વડે હાર્ડવેરનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. વિવિધ પ્રકારના હાર્ડવેર સાથે જોડીને આપવામાં આવતા પ્રોગ્રામને ફર્મવેર તરીકે, જો ફર્મવેર કોને કહેવાય તો કે વિવિધ પ્રકારના હાર્ડવેર સાથે જોડીને આપવામાં આવતા પ્રોગ્રામને ફર્મવેર. સામાન્ય રીતે હાર્ડવેર ઉત્પાદન કરતી સંસ્થા દ્વારા જ ફર્મવેર તૈયાર કરવું. જેમ કે હાર્ડવેર જે સંસ્થા હાર્ડવેરનું ઉત્પાદન કરે છે તેમની સાથે ફર્મવેરનું પણ ઉત્પાદન તૈયાર કરે છે. ઉત્પાદક તરીકેથી હાર્ડવેરની ખરીદી સાથે તેમને ઉપલબ્ધ ફર્મવેર મફતમાં આપવામાં આવે. જો હાર્ડવેરથી તમે ખરીદી કરો તો સંસ્થાને તમને ફર્મવેર પણ મફતમાં આપવા પડે છે. ઉદાહરણ તરીકે માઇક્રોવેવ છે, એની આરે ઓવન, ટેલિવિઝનનું રિમોટ કંટ્રોલ, વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા વગેરે સાધનોને સરળતાથી ઉપયોગ કરી શકાય તે માટે તેની સાથે આપવામાં આવતા પ્રોગ્રામ ફર્મવેર છે. તો આ જે તમે રિમોટ કંટ્રોલ છો, તો રિમોટ કંટ્રોલની અંદર જે અંદરની ચીપ છે, જો તમે આકૃતિમાં જોઈ શકો છો, તે ફર્મવેર છે. બરોબર, તો ફર્મવેર વિશે આપણે જોયું. હવે હાર્ડવેર સોફ્ટવેર અને ફર્મવેર વચ્ચેનો તફાવત તમારે તમારી બુકની અંદર છે તે વાંચવાનો છે. બરોબર, અહીંયા આપણો પાર્ટ નંબર 3 હાર્ડવેર સોફ્ટવેર અને ફર્મવેર પૂરો થાય છે. હોમવર્કની અંદર તમારે મૂલ્યાંકન કસોટી પૂર્ણ કરવાની છે. બરોબર, ચાલો આવજો વિદ્યાર્થી મિત્રો.